गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં સ્વાધ્યાય 12 ના બોર્ડિંગ એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના દાખલાઓ શીખી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. 7મા નંબરનો દાખલો જોઈએ. એક નળાકાર ટાંકી બંને બાજુએ અર્ધગોળક થી બંધ છે, તેની ત્રિજ્યા 2.1 મીટર છે તથા કુલ ઊંચાઈ 9.2 મીટર છે. આ ટાંકીમાં કેટલા લીટર પેટ્રોલ સમાઈ શકે? હવે રકમને બરોબર સમજો. એક નળાકાર ટાંકી છે અને બંને બાજુ શું છે? અર્ધગોળક. તો પહેલા આપણે આકૃતિ દોરીએ. આ રીતે આપણે નળાકાર દોરી દીધો, એનું આ તળિયું દોરીએ, આ ઉપરનો ભાગ એટલે મથાળું કહેવાય, આ નીચેના ભાગે અર્ધગોળક, આ એની ત્રિજ્યા, એ જ રીતે આ ઉપરનો ભાગ, આ એની ત્રિજ્યા. ચાલો આ અર્ધગોળક નો બહારનો ભાગ આપણે દોરી દીધો, આ નળાકાર નો બહારનો ભાગ એટલે વક્ર સપાટી કહેવાય, ચાલો હવે આપણને જે જે વસ્તુ આપેલી છે એના ઉપર ફોકસ કરીએ કે તેની ત્રિજ્યા. હવે ત્રિજ્યા તો બંનેની સરખી જ હોય અને એ આપણને આપી છે 2.1 મીટર. આપણ ત્રિજ્યા કેટલી થાય? 2.1 મીટર. કુલ ઊંચાઈ આપણને આપી છે આ પદાર્થની અહીંયાથી આટલે સુધીની કુલ ઊંચાઈ આપણને કીધી છે 9.2 મીટર. સમજો જરા. હવે આપણી પાસે શું નથી? તો નળાકારની ઊંચાઈ આ ભાગ નથી, આટલેથી આટલેથી આટલો ભાગ એટલે નળાકારની ઊંચાઈ નથી. તો તમારે શું કરવું પડે? કુલ આખા પદાર્થની ઊંચાઈમાંથી એક તો આ જે અર્ધગોળક છે એની આ ત્રિજ્યા એટલે એની ઊંચાઈ કહેવાય, અને એ કેટલી છે? 2.1. અને આની 2.1, હા એ તમારે બાદ કરવી પડે તો તમને નળાકારની ઊંચાઈ મળી જાય, બરોબર. અને બીજું, અહીંયા આપણને લીટર પેટ્રોલ કીધું છે. હવે જ્યારે લીટરમાં શોધવાનું હોય ત્યારે હંમેશા આ જે પદાર્થ છે એની ક્ષમતા એટલે કે ઘનફળ શોધવું પડે, ઘનફળને લીટરમાં કન્વર્ટ કરવા પડે, બરોબર, તો આપણો જવાબ મળે. તો આપણને જે જે વસ્તુ આપી છે પહેલા લખી કાઢીએ કે પાત્રની ત્રિજ્યા બરાબર, બંધ બેસતું પાત્ર છે એટલે ત્રિજ્યા સરખી જ હોય 2.1 મીટર, તથા આ આખું જે પાત્ર છે એ પાત્રની કુલ ઊંચાઈ કુલ ઊંચાઈ બરાબર 9.2 મીટર આપણને આપેલા છે. હવે શું કહે છે? આપણે શોધવાનું શું છે? તો આ નળાકારની ઊંચાઈ શોધવાની છે. તો પહેલા એ શોધી કાઢીએ. તો આપણે લખીએ અહીંયા નળાકારની ઊંચાઈ બરાબર કુલ પદાર્થની ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા, કારણ કે બંને બાજુ અર્ધગોળક છે એટલે આ 2 અર્ધગોળકની ગોળકની ત્રિજ્યા અથવા ઊંચાઈ, એને ત્રિજ્યા પણ કહેવાય, અને એ તેની શું થાય? ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ કેટલી છે? 9.2 માઇનસ કૌંસમાં 2 ગુણ્યા અર્ધગોળકની ત્રિજ્યા કેટલી? 2.1.
तो 9.1 माइनस 21 गुणे 2 करो એટલે 21 2 કેટલા થાય 42 એટલે 4.2 હવે બાદબાકી કરો 9.2 માંથી 4.2 બાદ કરો શૂન 5 તો કેટલા મળ્યા કહેવાય 5.0 એટલે 5 સેમી મળી એમ કહેવાય કેટલી મળી મિત્રો 5 સેમી એટલે આટલે થી આટલે સુધી કેટલી મળી 5 ઓકે તો હવે આપણે પહેલા તો આ જે બંધ પાત્ર અથવા ટાંકી છે એ ટાંકી નું ઘનફળ શોધવું પડે મિત્રો બરોબર તો એ પહેલા આપણે શોધી કાઢીએ અહીંયા લખી આપણે ટાંકી નું ઘનફળ બરાબર એક તો નળાકાર નું ઘનફળ ઘનફળ વત્તા કૌંસમાં બે અર્ધગોલક છે એટલે બે અર્ધગોલક નું ઘનફળ ગોલક નું ઘનફળ ઓકે ચાલો હવે મિત્રો આપણે સૂત્રો મૂકીએ ચાલો નળાકાર નું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર એચ પ્લસ કૌંસમાં 2 ગુણ્યા હવે અર્ધગોલક નું આપણને ઘનફળ કીધું છે તો 2 તૃતીયાંશ પાઈ આર ઘન થાય 2 તૃતીયાંશ પાઈ આર ઘન ઓકે હવે જુઓ બરાબર શું થશે પાઈ આર સ્ક્વેર એચ વત્તા બબે દુ 4 છેદમાં 3 પાઈ આર ઘન હવે આ બંનેમાંથી કોમન સામાન્ય સરખું હોય સામાન્ય ગણો તો શું સરખું છે એક તો પાઈ અને આર સ્ક્વેર આની 3 ઘાત એટલે નાની ઘાત સામાન્ય નીકળે તો કૌંસમાં કેટલા બાકી રહે એચ પ્લસ 4 છેદમાં 3 અને આ 3 માંથી 2 ઘાત જાય એટલે 1 આર વધે બરાબર હવે કિંમતો મૂકી દો ચાલો તો પાઈ એટલે 22 છેદમાં 7 અને ગુણ્યા આર સ્ક્વેર આર એટલે 2.1 એટલે પોઈન્ટ કાઢી નાખો તો 21 છેદમાં 10 ગુણ્યા 21 છેદમાં 10 ગુણ્યા કૌંસમાં એચ નળાકારની ઊંચાઈ કેટલી મળી 5 તો 5 વત્તા કૌંસમાં 4 છેદમાં 3 ગુણ્યા આર આર એટલે 2.1 પોઈન્ટ કાઢી નાખો એટલે 21 છેદમાં 10 થાય ઓકે હવે આપણે છેદ ઉડાડીએ ચાલો તો આ 7 3 21 આ 3 7 21 ઓકે તો હવે મિત્રો જુઓ આ 22 3 કેટલા થાય 22 66 ગુણ્યા 21 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 અને ગુણ્યા કૌંસમાં 5 વત્તા જોજો આ 4 ગુણ્યા 7 એટલે 4 7 28 થાય 28 અને છેદમાં 10 પોઈન્ટ કાપો તો કેટલા આવે 2.8 આવે ઓકે ચાલો બરાબર હવે આ બેનો ગુણાકાર કરો 66 ગુણ્યા 21 શૂન 2 6 12 2 6 12 નહીં 13 6 6 6 8 3 1 કેટલા આવે મિત્રો તો એ આપણે લખી કાઢીએ 1386 છેદમાં 100 ગુણ્યા આ બેનો સરવાળો કરો 2.8 વત્તા 5.0 કહેવાય એટલે કેટલા આવે 7.8 પોઈન્ટ કાઢી નાખો એટલે 78 છેદમાં 10 લખાય હવે મિત્રો આ બેનો ગુણાકાર આપણે કરી નાખીએ ચાલો તો 1386 ગુણ્યા 78 શું 7 6 42 નો બગડો વધી 4 7 8 56 4 60 નું શું વધી પડી 6 7 3 21 21 ને 6 27 નું 7 વધી પડી 2 7 1 7 ને 2 9 8 6 48 નો 8 વધી પડી 4 8 8 64 64 ને 4 68 64 ને 4 68 નો 8 વધી પડી 6 8 3 24 24 ને 6 30 નું શું વધી પડી 3 7 1 7 7 ને 3 10 8 8 ને 2 10 1 7 9 ને 1 10
तो मित्रों दस इकोतेर आपने मळ्या केटला मळ्या दस इकोतेर अने जीरो आठ बराबर। हवे ते छताय आपणे चेक करी लीए गुणाकार में क्या भूल थती होय तो फरीथी एक वखत आपणे नजर मारी लीए। जुओ तेर छ्यासी अने गुण्या इठोतेर शून सात छ बेतालीस नो बगड़ो वधी पड़ी चार सात आठ छप्पन छप्पन ने चार साठ नो शून वधी पड़ी छ सात तारी एक छ सत्यावीस नो सातड़ो वधी पड़ी बे सात एक सात ने बे नौ आठ छ अड़तालीस नो आठड़ो वधी पड़ी चार इठ्यू इठ्यू चौसठ ने चार अड़सठ नो आठड़ो वधी पड़ी छ आठ तारी चौवीस चौवीस ने छ तीस 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 नो शून वधी पड़ी तरण आठ एक आठ आठ छो अड़तालीस नो आठड़ो वधी चार इठ्यू इठ्यू चौसठ चौसठ ने चार अड़सठ नो आठड़ो वधी पड़ी छ आठ तारी चौवीस चौवीस ने छ तीस नो शून वधी पड़ी तरण आठ एक आठ आठ ने तरण अगियार तो आठ आठ ने बे दस नो शून वधी एक सात ने एक आठ नौ ने एक दस तो दस एक्यासी अने जीरो आठ आपने मळे एटले गुणाकार में मित्रों खास तमे ध्यान आपजो के दस एक्यासी जीरो आठ अने छेद में एक बे ने त्रण मींडा एक बे त्रण मींडा तो त्रण रकम पछी पॉइंट आपणे कापवू पड़े बराबर। तो शू थाय एक बे ने त्रण रकम पछी पॉइंट कापीए तो 108.108 आटला थाय पण घनफळ छे मित्रों। हवे ध्यान आपजो मित्रों घनफळ आपेलू छे અને બધું શેમાં આપ્યું છે જુઓ મીટર મીટરમાં એટલે એકમ કયો લખાય મીટર ઘન લખાય બરોબર। હવે શું કહે છે રકમ વાંચવી પડશે રકમ માં શું શોધવાનું કીધું છે કેટલા લીટર પેટ્રોલ સમાય એટલે આ મીટર ઘનને શેમાં ફેરવવાના લીટરમાં ફેરવવાના તો એક ઘન અહીંયા આપણે મીટર ઘન આપ્યા છે એક ઘન મીટર ઘન બરાબર અહીંયા જાણો એક મીટર ઘન બરાબર 1000 લીટર આ સૂત્ર યાદ રાખજો માટે આપણી પાસે કેટલા છે 108.108 મીટર ઘન બરાબર કેટલા લીટર તો બરાબર। હવે જુઓ આ ઉપર જતા રહે પોઈન્ટ કાઢી નાખો એટલે 108 અને છેદમાં ત્રણ રકમ પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ કાઢી નાખો તો 1000 લખાય અને આ 1000 એમના એમ અને છેદમાં 1 ઓકે આ પોઈન્ટ કાઢી નાખ્યું એટલે 1000 લખાય। હવે આપણે છેદ ઉડાડીએ ચાલો આ 1000 1000 ઉડી ગયા તો બરાબર કેટલા આવે 108 108 આટલા શું આવ્યા કેવા લીટર પેટ્રોલ સમાય પેટ્રોલ સમાઈ શકે ઓકે આવડશે મિત્રો પણ આ ખાસ યાદ રાખવાનું એક મીટર ઘન બરાબર 1000 લીટર એટલે મીટર ને મીટર ઘન ને લીટર માં આ રીતે ફેરવી શકાય। તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો દાખલો અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।